જેની આપણે સંસ્કૃતના ભાષાંતરની શબ્દ સમજ મેળવી હતી અને એની વિગતે આપણે ચર્ચા કરી હતી. તો આજે આપણે તે પાઠના સ્વાધ્યાયની ચર્ચા કરીશું. જો મિત્રો તમારે તે વિડીયો જાણવાનું બાકી હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે, તો જોઈ લેશો કે જેથી વધુ તમને સમજ પડશે. તો જોઈએ આજે સ્વાધ્યાય. એનો પહેલો પ્રશ્ન છે, નીચેના શબ્દોનું મોઢેથી ઉચ્ચારણ કરો. એટલે તમે મિત્રો અહીંયા જે શબ્દો આપેલા છે તે શબ્દો તમારે શુદ્ધ ઉચ્ચારે બોલવાના છે. તો આપણે પ્રેક્ટિસ કરીશું. ચાલો શરૂ કરીએ. એકલવ્ય ધનુર્વિદ્યા દ્રોણાચાર્યસ્ય અગચ્છ સ્વીકુરુ પ્રત્યવદત. બરાબર, સ્વીકુરુ પ્રત્યવદત. શિષ્ય રૂપેણ પર્યંત ઉત્થાપયતિ ઉત્થાપયતિ ગુરુ શ્રદ્ધાયાહ સ્વયં જ્યોતિઃ દુર્લભા. તો અહીંયા આપણે બધા શબ્દોનું યોગ્ય રીતે ઉચ્ચારણ કર્યું, તમે પણ પ્રેક્ટિસ કરશો. જોઈએ હવે આગળ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર બે. પ્રશ્ન બે, પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં આપો. અહીંયા આપેલા પ્રશ્નોના ઉત્તર આપણે સંસ્કૃતમાં લખવાના છે. જોતા જઈએ એક એક પ્રશ્ન. એકલવ્ય ધનુર્વિદ્યાં પઠિતું કસ્ય સમીપમ અગચ્છત. એકલવ્ય ધનુર્વિદ્યા ધનુષબાણની વિદ્યા શીખવા માટે કોની પાસે ગયો? જવાબ છે એકલવ્ય ધનુર્વિદ્યાં પઠિતું દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત. એકલવ્ય ધનુર્વિદ્યા શીખવા માટે દ્રોણાચાર્ય પાસે ગયો. પાઠને આધારે આપણે જવાબ લખવાના છે. બીજો પ્રશ્ન છે, એકલવ્ય દ્રોણમ કિમ અવદત. એકલવ્યએ દ્રોણને ગુરુ દ્રોણને શું કહ્યું? ત્યાં જઈ અને મિત્રો એણે શું પોતાની વાત રજૂ કરી હતી એ આપણે અહીંયા લખવાની છે. એકલવ્ય દ્રોણમ અવદત. એકલવ્યએ દ્રોણને કહ્યું, ગુરુદેવ અહમ અપી ધનુર્ધર ભવિતુમ ઈચ્છામિ. હે ગુરુજી, હું પણ ધનુર્ધારી બનવા માગું છું, કૃપયા મામ સ્વીકુરુ. કૃપા કરીને મારો સ્વીકાર કરો. ત્રીજો પ્રશ્ન છે, દ્રોણ એકલવ્યમ કિમ અવદત. જ્યારે એકલવ્યએ ગુરુ દ્રોણને પોતાના શિષ્ય તરીકે એમના પાસે સ્વીકાર કરવાની વાત કરી, ગુરુ દ્રોણને ગુરુ બનાવવાની વાત કરી, ત્યારે દ્રોણે એને શું કહ્યું એ અહીંયા લખવાનું છે. દ્રોણ એકલવ્યમ અવદત. દ્રોણે એકલવ્યને કહ્યું, અહમ કૌરવાન પાંડવાન ચ પાઠયામી. હું કૌરવો અને પાંડવોને શીખવું છું અથવા ભણાવું છું. અહમ ભવતઃ શિષ્ય રૂપેણ સ્વીકારમ કરતું ન શકનોમી. હું તારો શિષ્ય રૂપે સ્વીકાર કરી શકું એમ નથી, કરી શકતો નથી. ચોથો પ્રશ્ન જોઈએ મિત્રો. એકલવ્ય બાણૈઃ કિમ અકરોત. એકલવ્યે બાણો વડે શું કર્યું? કિમ એટલે શું, અકરોત બરાબર અહીંયા ભૂતકાળનું રૂપ છે. શું કર્યું આપણે જાણીએ છીએ, પાઠમાં આવી જ ગયેલું છે. એકલવ્ય બાણૈઃ એકલવ્યે બાણો વડે એકસ્ય કુકુરસ્ય મુખમ અસીવ્યત. એકલવ્યે બાણો વડે એક કૂતરાનું મોં સીવી નાખ્યું. પાંચમો અને છેલ્લો પ્રશ્ન છે આ પ્રશ્નનો, દ્રોણાચાર્ય એકલવ્યમ કિમ અપૃચ્છત. દ્રોણાચાર્યે એકલવ્યને શું પૂછ્યું? જ્યારે એકલવ્ય એના એમને ભસતા કૂતરાનું મોં સીવી નાખ્યું ત્યારે દ્રોણાચાર્ય એ ખુશ થઈ ગયા અને આ જોઈ અને તે એકલવ્યને પૂછવા માટે જાય છે. શું પૂછ્યું હતું યાદ છે ને મિત્રો? દ્રોણાચાર્ય એકલવ્યમ અપૃચ્છત. દ્રોણાચાર્યે એકલવ્યને પૂછ્યું, કહ તવ આચાર્ય, તારા આચાર્ય કોણ છે અથવા તારા ગુરુ કોણ છે. બરાબર મિત્રો, તો અહીંયા પ્રશ્ન બે પૂરો થાય છે. હવે જોઈએ આગળ. તો જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 3. કૌંસમાં આપેલા શબ્દોના આધારે ખાલી જગ્યા પૂરો. કૌંસમાં આપણને 4 શબ્દો આપેલા છે અને ખાલી જગ્યાઓ પણ 4 છે. તો 4 વિકલ્પોમાં યોગ્ય પસંદ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. તો જોઈશું હવે. પહેલું છે આચાર્ય પ્રત્યે ગુરુ પ્રત્યે શિક્ષાથી શીખવે છે. અવસત એટલે બસ્યો અથવા બસતો હતો. ન
દ્રોણાચાર્યસ્ય એટલે દ્રોણનો બરાબર અથવા દ્રોણની પહેલી ખાલી જગ્યા છે એકલવ્યહ અહીંયા મિત્રો જોઈશું આખી ખાલી જગ્યા એકલવ્યહ ધનુર્વિદ્યા પઠિતું ખાલી જગ્યા સમીપ અગચ્છત બરાબર છે તો ઉપરની જે વિકલ્પ છે એમાંથી જે આપણે પસંદ કરીને લખવાનું છે તો કયો આવશે મિત્રો બરાબર કયો આવશે દ્રોણાચાર્યસ્ય એકલવ્ય ધનુર્વિદ્યા શીખવા માટે દ્રોણાચાર્યની પાસે ગયો બરાબર બીજી ખાલી જગ્યા જોઈએ એકલવ્યસ્ય ખાલી જગ્યા શ્રદ્ધા શિથિલા ન અભવત શિથિલા ન અભવત એટલે ડગી નહીં બરાબર શ્રદ્ધા એટલે વિશ્વાસ ગુરુ પ્રત્યેની શ્રદ્ધા અહીંયા ગુરુ પ્રત્યેની શ્રદ્ધા ડગી નહીં એવું વાક્ય થશે ત્રીજી ખાલી જગ્યા જોઈએ એક શકો છો જાતે પ્રયત્ન કરી
પ્રશ્ન નંબર 5 આપેલા વિધાનો પૈકી સાચા વિધાનો સામે આમ અને ખોટા વિધાનો સામે ન લખો એટલે ખરું વિધાન હોય તો આમ લખવાનું છે અને ખોટું વિધાન હોય તો ન લખવાનું છે જેમ અંગ્રેજીમાં કરો છો ને મિત્રો ખરા વિધાનો સામે ટ્રુ અને ખોટા વિધાન સામે ફોલ્સ લખીએ છીએ એ જ રીતે પહેલું વિધાન છે એકલવ્યઃ ઈશ્વર શ્રદ્ધાયાઃ પ્રતીકઃ અસ્તિ એકલવ્ય એ ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધાનું પ્રતીક છે સાચી વાત છે મિત્રો ના એકલવ્ય ગુરુ શ્રદ્ધા અને આત્મશ્રદ્ધાનું પ્રતીક છે તો આ વિધાન કેવું થશે ખોટું તો ત્યાં આપણે શું લખીશું ન ખોટા વિધાન સામે ન લખવાનું છે બીજું વાક્ય છે એકલવ્ય બાણૈઃ કુકુરસ્ય મુખમ અસીવ્યત એકલવ્યે બાણો વડે કૂતરાનું મોં સીવી નાખ્યું તો આ વિધાન કેવું થશે સાચું છે તો શું લખીશું આપણે ત્યાં આમ લખીશું બરાબર મિત્રો ત્યાર પછી જોઈશું ત્રીજું વાક્ય આચાર્ય પ્રતિ એકલવ્યસ્ય શ્રદ્ધા શિથિલા અભવત આચાર્ય પ્રત્યેની શ્રદ્ધા એકલવ્યની શ્રદ્ધા શિથિલા થઈ એટલે શિથિલ બની ઢીલી પડી ખરું વાક્ય છે મિત્રો શિથિલા ન અભવત એટલે આ વાક્ય કેવું થશે ખોટું તો ત્યાં શું લખીશું આપણે ન ચોથું અને આ પ્રશ્નનું છેલ્લું વાક્ય છે દ્રોણાચાર્ય એકલવ્યસ્ય શિષ્ય રૂપેણ સ્વીકારમ કરતું ન શકનોતી દ્રોણાચાર્ય એકલવ્યનો શિષ્ય રૂપે સ્વીકાર કરી શકતા નથી અથવા કરી શકે એમ નહોતા તો આ વાક્ય કેવું છે સાચું તો સાચા વિધાન સામે શું લખીશું આમ લખીશું બરાબર મિત્રો તો અહીંયા આપણા ખરા ખોટા વિધાનો પૂર્ણ થાય છે તો ચાલો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 6 સૂચના જોઈએ પહેલા ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે કૌંસમાં આપેલા ધાતુના રૂપો બનાવી અને ખાલી જગ્યામાં લખો તો અહીંયા કૌંસમાં આપણે એક શબ્દ આપેલો છે ધાતુ છે જેમ આપણે અંગ્રેજીમાં વર્બ હોય છે એવી રીતે અહીંયા ક્રિયાપદ છે ધાતુ તેનું આપણે યોગ્ય રૂપ બનાવી અને આપણે ખાલી જગ્યા અર્થયુક્ત સાચી બને એ રીતે પૂરવાની છે ઉદાહરણ છે સહ ધનુર્વિદ્યા ખાલી જગ્યા ઈચ્છતિ બરાબર કૌંસમાં આપેલું છે પઠ પઠ એટલે ભણવું શીખવું તો અહીંયા આપણે પૂછશું પઠિતું એ પઠ કૃદન છે પઠિતું એટલે શીખવા માંગતો તે ધનુર્વિદ્યા શીખવા ઈચ્છતો હતો અથવા શીખવા માંગતો હતો આગળ આપણે વાક્ય જોઈએ સ અધ્યાપકમ ખાલી જગ્યા ઈચ્છતી ઈચ્છતી એટલે ઈચ્છતો હતો અથવા તો ઈચ્છે છે ભૂ એટલે બનવું તો ભૂત્વા એટલે બને છે બરાબર અને અહીંયા આપણે લખીશું ભવિતું હેતવટ કૃતનું લખીશું સ અધ્યાપકમ ભવિતું ઈચ્છતી તે અધ્યાપક એટલે કે શિક્ષક બનવા ઈચ્છતો હતો શિક્ષક બનવા માંગતો હતો હવે બીજી ખાતરી જોઈએ અહમ ભૂમિકા ખાલી જગ્યા ઈચ્છાવી અહીંયા ઈચ્છાવી છે પ્રથમ પુરુષ એક વચન હું ઈચ્છું છું રોટિકા એટલે રોટલી અને ખાધ છે એટલે ખાવું તો અહીંયા રોટલી ખાવા ઈચ્છું છું તો અહીંયા શું લખીશું આપણે એનું ઉપયોગ લખીશું ખાધનું થશે ખાધી તું બરાબર છે ખાધનું શું થશે ખાધી તું ભગવાન ઉદ્યાને ખાલી જગ્યા ઈચ્છતી વા અહીંયા પ્રશ્નની જેમ છે ઉદ્યાન એટલે બારમાં ભવાન એટલે તમે ઈચ્છતી વા એટલે ઈચ્છો છો કે અને ચાલ એ ચાલ ઉજવ એવું અર્થ છે તો અહીંયા આપણે લખીશું ચલી તું ભગવાન ઉદ્યાને ચલી તું ઈચ્છતી વા શું તમે ઉદ્યાનમાં જવા માંગો છો હવે મિત્રો જુઓ તમને તમારી ચોપડીની અંદર પ્રશ્ન નંબર 7 આપેલો છે તેમાં આપેલી જગ્યાની અંદર તમારે ધનુષમાંનું ચિત્ર દોરવાનું છે આવડશે ને મિત્રો તમારી રીતે તમારી ઇમેજિનેશનથી તમારે ધનુષનું ચિત્ર દોરવાનું છે તો દોરી લેશો હવે જોઈએ પાઠના અંતે આપણને કેટલું જાણવા જેવું આપેલું છે જ્ઞાતવ્યમ એટલે જાણવા જેવું અને અહીંયા આપેલા છે વાહનોના નામ વાહનાની એટલે વાહનો જે આપણને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ઉપયોગી છે તેવા સાધનો એના નામ આપેલા છે
बराबर, तो जोता जाइशू शकट है एटले गाड़ू, द्विचक्रिका एटले साइकल। आ साधनों नाम आपणे गुजराती, हिंदी और अंग्रेजी में शीख्या, हवे संस्कृत में शीखवाना छे। त्यार पछी छे रेल यानम एटले रेल गाड़ी, अश्वरथ है एटले घोड़ाथी चालतो रथ, मोटर यानम एटले मोटर गाड़ी अथवा जे आपणी कार कहीए छीए ते। एना पछी छे वायुयानम अथवा विमानम एटले हवाई जहाज अथवा विमान जे आकाश में उड़े छे ते। जलयानम अथवा पोत है एटले वहाण जे पानी में चाली शके ते। विद्युत कटिका एटले वीजळी थी चालती गाड़ी। बस यानम एटले बस, अने यंत्र नौका एटले मशीन थी चालती नाव। तो आ रीते आपणे वाहनों नाम पण शीख्या। तो विद्यार्थी मित्रों, आशा राखूँ के तमने आजना वीडियो में समझ पड़ी हशे। तो अवश्य आजना वीडियो ने लाइक अने शेर करशो, अने साथे साथे मारी चेनल ने सब्सक्राइब करी पासे रहेला बेल आइकन ने प्रेस करशो के जेथी अमारा नवीन वीडियो नी नोटिफिकेशन तमने मळती रहे। ए साथे विराम लउं छूं। जय हिंद, जय भारत।